ध्यान आपो जयरे कोई क्रिया ने पाचल आई एन जी प्रत्यय लगाओ त्यारे ध्यान में राखवानी बाबत आपणे जोईए। जो स्वर त्या ए आई ओ अने यू ए पाछळनी बाजुए आवता होय तो एनी वखते आई एन जी ज्यारे लगाओ त्यारे आ जे लास्ट जे पण कैरेक्टर होय ते डबल थई जाय। बराबर, जेम के आ जे सीट एटले बेस्ट, तो आ जे टी छे एनी आगळ आई छे, तो अहींया आई छे तो आ टी બે વખત થઈ જશે, તો એસ આઈ ટી ઈ આઈ એન જી। ઓકે, આ સાચું, જો તમે આવી રીતે સિટિંગ લખશો એક જ ટી હશે તો એ ખોટું પડશે, પણ અહીંયા તમે આ જો ડબલ ટી કર્યા કેમ કરવાના, કારણ કે ટી ની પાછળ આઈ છે એટલે, તો એ સાચું થશે। એવી જ રીતે બીજા અહીંયા એક્ઝામ્પલ છે, તમે ત્યાં જુઓ છો પી ની પાછળ આઈ છે તો ડબલ પી થયા, પી ની પાછળ ઓ છે જે અહીંયા ઓ છે તો ડબલ પી થયા, એન ની પાછળ યુ છે જે અહીંયા યુ છે તો ડબલ એન, અને પી ની પાછળ કે છે જો કે સ્વર છે તો એ પછી ડબલ પી થાય છે। બરાબર, એટલે કે એ આઈ ઓ યુ લેટર ની પાછળ જુઓ તો એની આગળનો જે લેટર છે એને ડબલ બાર લખવાનો થશે। હવે અહીંયા તમે જુઓ છો કે સ્ટેન્ડ એટલે ઉભા રહેવું, અહીંયા ડી છે પણ એની પાછળ આ શું છે એન છે કોન્સોનન્ટ, એટલે કે એ આઈ ઓ યુ નથી, તો એ એક જ વખત લખવાનું સ્ટેન્ડિંગ। તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે એની પાછળ અહીંયા શું છે એલ છે, તો એ પણ એ આઈ ઓ યુ માં નથી, તો એ પણ એક જ વખત। બરાબર, અહીંયા બી પણ એક જ વખત, તો એ તમે જો આવી રીતે સ્ટેન્ડિંગ માં જો ડબલ લખશો તો ખોટું પડશે। બરાબર, એટલે ધ્યાન રાખવાનું કે જે છેલ્લો અક્ષર છે એની પાછળ એ આઈ ઓ યુ છે કે નથી એ જોવાનું, જો હોય તો જે છેલ્લો અક્ષર છે એને ડબલ કરવાનું, અને જો ના હોય તો એક જ વખત લખવાનું। ઓલ ધ બેસ્ટ ચિલ્ડ્રન ફ્રેન્ડ્સ। જો આપણે હવે જોઈએ છીએ કે જો લાસ્ટમાં ઈ આવતો હોય તો ઈ ને હટાવી આઈ એલ જી લગાવવાનો આવશે, જેમ કે જુઓ ડાન્સ એટલે કે ડાન્સ લાસ્ટમાં શું છે ઈ છે, તો આ ઈ ને હટાવી અને આઈ એલ જી લગાવી દેવાનો છે ડાન્સ। સેકન્ડ વન રાઈટ લખે છે પાછળ શું છે ઈ છે, તો આ ઈ ને હટાવી આઈ એલ જી અહીંયા લગાવી દો। સેકન્ડ વન શું છે ક્લોઝ, ક્લોઝમાં શું છે ઈ, તો ઈ ને હટાવી ક્લોઝિંગ આઈ એલ જી લગાવી દો। ગીવ એટલે આપવું, લાસ્ટમાં શું છે ઈ, તો ઈ ને હટાવી આઈ એલ જી લગાવી દો। ટેક એટલે લેવું, ઈ પાછળ છે ઈ, હટાવી અને આઈ એલ જી લગાવી દો। અને મેક એટલે બનાવવું, લાસ્ટમાં શું છે ઈ, ઈ ને હટાવી આઈ એલ જી લગાવી દો। સી ધેટ, ઓકે, તો આ બાબતનું ધ્યાન રાખવાનું। ઓલ ધ બેસ્ટ।